આરબીઆઈ ને ધમકી આપનાર 3 ની વડોદરા ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. સમગ્ર માહિતી વડોદરાથી સામે આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, કારણ કે આરબીઆઈ ને ધમકી આપનાર 3 ની ધરપકડ થઈ ચૂકી છે. ઈમેલ દ્વારા 11 જગ્યા પર બ્લાસ્ટ કરવાની ધમકી આરબીઆઈ ને આપવામાં આવી હતી, ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અને મહારાષ્ટ્રની એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત એટીએસ ની સાથે રાખી અને આ ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું છે. પાણી ગેટ અને પાદરાથી 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 3 આરોપીઓ છે, તેમને એટીએસ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આદિલ, વસીમ અને આર્શિલ નામના યુવકોની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે. મોટી સફળતા એટીએસ ને મળી ચૂકી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એટીએસ દ્વારા મળી અને આ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને તે ઓપરેશનમાં તેઓને મોટી સફળતા મળી છે. આરબીઆઈ ને ધમકી આપનાર 3 આરોપીઓ છે, તેમને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં એટીએસ ની ટીમને મોટી સફળતા મળી છે. આદિલ, વસીમ અને અર્શિલ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે નિલેશ બ્રહ્મભટ્ટ સંવાદદાતા વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. નિલેશ, આરબીઆઈ ને ઈમેલ દ્વારા 11 જગ્યા પર બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી, જેમાં હવે એટીએસ ની ટીમ દ્વારા 3 લોકોની ધરપકડ કરાય છે. શું છે વધુ વિગતો? લખના, આરબીઆઈ ની એક ઈમેલ કરવામાં આવ્યો હતો ને ઈમેલ માં ધમકી આપવામાં આવી હતી કે 11 જગ્યાએ અમે બ્લાસ્ટ કરવાના છે. આની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસ કરી રહી હતી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ને તપાસ કરતા દોર ગુજરાત સુધી આવ્યો હતો ને ગુજરાતમાં પાદરા અને પાનીગેટ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ પર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ને શક પડ્યો હતો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસના સહયોગથી એક સફળ ઓપરેશન કહી શકાય તે પાર પાડ્યું છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતની એટીએસ ની ટીમે પાદરા અને પાનીગેટ વિસ્તારમાંથી 3 ઇસમોની ધરપકડ કરી છે. આદિલ, વસીમ અને આર્શિલ નામના યુવકોની ધરપકડ કરી છે. એટલે કહી શકાય કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ ને એક આરબીઆઈ ને ઈમેલ દ્વારા ધમકી આપનાર વ્યક્તિઓની ધરપકડ કરી અને સફળ ઓપરેશન પૂરું પાડ્યું છે. હાલ ગુજરાત એટીએસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ તેને આરોપીઓને લઈ અને વડોદરાથી રવાના થઈ ચૂકી છે. લખમાં જી નિલેશ, માહિતીઓ સાથે જોડાવા બદલ આપનો આભાર. સમાચાર સમગ્ર વડોદરાથી સામે આવી રહ્યા છે. આરબીઆઈ ને ઈમેલ દ્વારા 11 જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી, જે બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્રનું જે એટીએસ ની ટીમ છે તેમની દ્વારા સંયુક્ત ગુજરાત એટીએસ ની ટીમ સાથે મળી અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેઓને તેમાં મોટી સફળતા પણ મળી ચૂકી છે, કારણ કે આરબીઆઈ ને ધમકી આપનાર 3 લોકોની વડોદરા ખાતેથી ધરપકડ થઈ ચૂકી છે. પાણી ગેટ અને પાદરાથી 3 લોકોને ઝડપાયા છે, જેમાં આદિલ, વસીમ અને અર્શિલના નામ સામે આવ્યા છે. આ 3 યુવાનો છે, તેઓની ધરપકડ એટીએસ ની ટીમ દ્વારા કરી લેવામાં આવી છે અને ત્યારબાદની જે કાયદાકીય કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે.